સુરતમાં દિવાળી પહેલા મીઠાઈના વેચાણમાં ઘટાડો નોંધાયો છે। કોરોના કાળમાં દિવાળીની થઈ રહી છે ઉજવણી। મહત્વનું છે કે બજારમાં મીઠાઈની અલગ અલગ વેરાયટી જોવા મળી છે, પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે ગ્રાહકોમાં થયો છે ઘટાડો। મીઠાઈના વેચાણ પર કોરોનાની અસર પહોંચી હોય તેવું લાગી રહ્યું છે। દિવાળીના પર્વની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ખાસ કરીને આ દિવાળીના પર્વમાં જે મીઠાઈના જે વિક્રેતાઓ છે તેમના દ્વારા અલગ અલગ પ્રકારની જે મીઠાઈઓ છે તે આ વખતે મૂકવામાં આવી છે। ખાસ કરીને જો વાત કરીએ તો આ વખતે બજારમાં સુગર ફ્રી ગોલ્ડ, આ ઉપરાંત પિસ્તા રોચર, સ્ટ્રોબેરી રોચર, ચોકો રોટર અને વ્હાઈટ ચોકર કરીને અલગ અલગ જે મીઠાઈઓ છે તે બજારમાં મૂકવામાં આવી છે। ક્યાંક ને ક્યાંક જે કોરોના વાયરસની મહામારીના કારણે આ વખતે જે ગ્રાહકી છે તે ઓછી છે, જોકે આથી દિવાળીનો જે રીતે પર્વની શરૂઆત થઈ ચૂકી છે ત્યારબાદ ધીરે ધીરે જે ગ્રાહકો છે તે આવી રહ્યા છે। અને ખાસ કરીને આપણી સાથે જે દુકાનના જે મેનેજર છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે આપણે વાતચીત કરીશું। જી, ખાસ કરીને દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે, મીઠાઈઓમાં કયા પ્રકારની વેરાયટી? મીઠાઈઓમાં તો બે ચાર પ્રકારની મીઠાઈ વધારે બનાવીએ છીએ અમે, જેમ કે કસ્ટમરની માંગ વધારે છે કે સુગર ફ્રી અમને વધારે વધારે જોઈએ છે, તો એ હિસાબે સુગર ફ્રીની એક અમે એક આઈટમ મૂકી છે અંદર, ને બીજી એક બે ચાર આઈટમ નવી મૂકી છે। ને દિવાળીના પર્વના નિમિત્તે ઘરાકો બી જરા આવવાનું કરે છે, ને થોડી ડ્રાયફ્રૂટની બી વેરાયટી આપણે મૂકી છે એમાં કસ્ટમરની માંગના હિસાબે। આ જે મીઠાઈઓ છે શું નામ છે, અલગ અલગ જે આપ કહી રહ્યા છો ડાયાબિટીસના દર્દીઓ માટે કયા શું નામ છે બધાનું? સુગર ફ્રી ગોલ્ડ છે એનું નામ છે, એમાં એકદમ એક ડેટ સુગર એક બી નથી, એમાં જરદાલુની આપણે મીઠાઈ બનાવી છે, પ્યોર નેચરલ છે, એમાં 1% બી સુગર આપણે એમાં એડ નથી કર્યો। આ સિવાય અન્ય કઈ કઈ વેરાયટીઓ છે? અન્ય છે આપણી પિસ્તા રોચર છે, સ્ટ્રોબેરી રોચર છે, ચોકલેટ રોચર છે અને વ્હાઈટ રોચર છે, આમ ચાર વેરાયટી મેં નવી બનાવી છે કસ્ટમરના માંગના હિસાબે। પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે ઓર્ડરમાં કેટલો ફરક છે? ઓર્ડરમાં થોડો ઘણો ફરક છે, પણ કસ્ટમર દુકાને આવે છે કોવિડના વચ્ચે થોડા થોડા। ગ્રાહકની વાત કરીએ તો આજથી દિવાળીનો પર્વ શરૂઆત થઈ ચૂકી છે, ગ્રાહકી કયા પ્રકારની છે? ગ્રાહકી જેટલું થાળ્યું ના કરતાં સારી છે, કસ્ટમર થોડા થોડા ધીમે ધીમે બહાર નીકળે છે ઘરની કોવિડના વજેથી, જે લોકોના મનમાં ડર હતો ને હવે ધીરે ધીરે બહાર આવી રહ્યો છે અને કસ્ટમર નીકળે છે બહાર મીઠાઈ ખરીદી કરવા માટે। જી, આપે જે રીતે જોયું તે રીતે પાછલા વર્ષની સરખામણીમાં આ વખતે ગ્રાહકી ઓછી જોવા મળી રહી છે, જોકે આ વખતે જે ડાયાબિટીસના જે દર્દીઓ છે તેમના માટે અલગ પ્રકારની વાનગી બનાવવામાં આવી છે। જી કાકા, આથી દિવાળીનો પર્વ છે શું છે, કેટલો ઉલ્લાસ છે ને શું ખરીદી કરી? ખરીદી મીઠાઈ કરતે હમ લોગ સબકો બાંટને કે લીએ કરતે હૈ, યે તો અભી શરૂઆત હૈ તો કરના હી પડેગા સર। જી, આપે જે રીતે જોયું તે રીતે જે ગ્રાહકો છે તે ગ્રાહકોમાં પણ ક્યાંક ને ક્યાંક ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, બજારમાં અલગ અલગ પ્રકારની જે મીઠાઈઓ છે તે મીઠાઈઓ મૂકવામાં આવી છે, જો કે કોરોના વાયરસના સંક્રમણના કારણે જે ગ્રાહકી હોવી જોઈએ તે પ્રકારની ગ્રાહકી નથી, ઓર્ડર પણ ઓછા મળી રહ્યા છે, જો કે ક્યાંક ને ક્યાંક જે મીઠાઈના જે વિક્રેતાઓ છે તેમને આશા છે કે આવનારા દિવસોમાં જે ગ્રાહકી છે તે પહેલાં જેવી જ અહીં મળી રહેશે। કેમેરામેન દેવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।